રાજકોટના ગોંડલમાં પાલિકાએ વધારેલ ભૂગર્ભ ગટરના તોતિંગ વેરાનો મામલો, પાલિકાના ભૂગર્ભ ગટરના વેરા વધારા સામે જનાક્રોશ. રાજકોટમાં કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશને સરકારને લખ્યો પત્ર. કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા શિક્ષકોને રાહત પેકેજ અને પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવાની રજૂઆત. રાજકોટના પડદરીમાં ગરમાયું રાજકારણ. ભાજપના પ્રમુખ હઠીસિંહ જાડેજાએ સાંસદ મોહન કુંડારિયાના કહેવાથી રાજીનામું આપ્યું હોવાની સ્પષ્ટતા કરી ભાજપ માટે જ કામ કરવાની તૈયારી વ્યક્ત કરી. રાજકોટના ધોરાજીમાં માસ્ક બાબતે પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવતા દંડ સામે વેપારીઓમાં આક્રોશ. ભાજપના શહેર પ્રમુખે નોંધાવ્યો વિરોધ. પોલીસ દંડ વસૂલ કરવાના બદલે વિનામૂલ્યે માસ્કનું વિતરણ પણ કરે છે. રાજકોટની રૈયાધાર ટાઉનશીપમાં રહીશો પરેશાન. વીજળીનું જોડાણ છેલ્લા 10 દિવસથી કાપી નંખાતા રહીશોને ભારે હાલાકી. 12 માળની બિલ્ડીંગમાં 240 જેટલા ફ્લેટમાં લોકો વસવાટ કરે છે. રાજકોટમાં ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં મહિલાની ડિલિવરી માટે રૂપિયા લેવાતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ. ગાયનેક તબીબે દર્દીના સગા પાસે રૂપિયા 5,000 માંગ્યા હતા. પરિવારના લોકોએ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી છે. રાજકોટના ધોરાજીમાં ગાયનેક ડોક્ટર દ્વારા દર્દીઓ પાસે રૂપિયા લેવા મામલો. ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે કરી સ્પષ્ટતા. સિવિલમાં ક્યાંય પણ સારવાર અર્થે નાણાં આપવાના નથી. રાજકોટમાં મોદી સ્કૂલમાં વિદ્યાર્થીને શાળામાં ફરી પ્રવેશ આપવામાં આવ્યો. વાલી દ્વારા શાળાને ખોટી રીતે બદનામ કરવામાં આવી. આચાર્યને હેરાન કરવામાં આવતા હતા. આઉટસોર્સિંગની કર્મચારીઓની રજૂઆત. કલેક્ટર કચેરી ખાતે કરી રજૂઆત. છેલ્લા 8 મહિનાથી ખાનગી કોન્ટ્રાક્ટર કંપની પગાર નહીં ચૂકવતા કરી રજૂઆત. લીંબડીના સૈકા ગામના લોકોની BGVCL કચેરી ખાતે રજૂઆત. કંપની પર અનિયમિત રીતે વીજ પુરવઠો અપાતા લોકોમાં રોષનો માહોલ. સાવરકુંડલામાં આપના કાર્યકર્તાનું પ્રદર્શન. નગરપાલિકા કચેરી ખાતે દેખાવો કર્યા. નગરપાલિકા પ્રમુખ તૃપ્તિ દોશીના પતિ રાજુ દોશી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા હોવાનો આરોપ. પંચમહાલના શહેરા તાલુકા પંચાયતના TDO સામે તાલુકા સ્વસહાય જૂથની મહિલાઓના વિરોધ. વિધવા મહિલાઓને મળતા લાભમાં TDO દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ. મોરબીના પંસારી વિસ્તારમાં જેટકો કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ. વળતર બાબતે ભેદભાવ અને મંજૂરી વગર 220 kV વીજપોલ નાખી દેવાતા ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. રાજુલામાં ધારાસભ્ય અમરીશ ડેડનું ઉપવાસ આંદોલન. પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ઉપવાસ છાવણીમાં પહોંચી જઈ ધારાસભ્યને આપ્યું સમર્થન. રાજુલામાં ધારાસભ્ય અમરીશ ડેડના સમર્થનમાં આવ્યા દલિત અગ્રણી નવચેતન પરમાર. રેલવે જમીન મુદ્દે અર્ધનગ્ન હાલતમાં કર્યું વિરોધ પ્રદર્શન. અમરેલીના 2 તાલુકાના છેવાડાના ગામો વચ્ચે શેઢાનો વિવાદ. લાઠીના પાડરસિંગા અને લીલિયાના 1 લેરાના ખેડૂતો વચ્ચે વિવાદ. શેઢામાંથી પાણીના નિકાલ મુદ્દે 20 વર્ષથી ચાલે છે વિખવાદ. પાણીના કારણે 1 લેરાના ખેડૂતોને બનાવેલો પાડો તંત્રે દૂર કર્યો. અમરેલીના કાગવદર ગામના લોકોએ કરી પગપાળા યાત્રા. 11 જ્યોતિર્લિંગ, 3 યાત્રાધામ અને 6 મહાનગરીની પૂરી કરી યાત્રા. 267 દિવસમાં 10,196 કિલોમીટર ચાલીને યાત્રા પૂરી કરી. નર્મદા જિલ્લામાં ખેડૂતો સહાયથી વંચિત. તાઉતે વાવાઝોડા બાદ થયેલા નુકસાન બાબતે ખેડૂતોને વળતર ન મળતા નાંદોદના ધારાસભ્યએ વિધાનસભામાં સહાય બાબતે પ્રશ્ન ઉઠાવવાની તૈયારી કરી. બનાસકાંઠા જિલ્લામાં થરાદ અને ધાનેરામાં ખેડૂતોની પાણીની પારાયણ યથાવત. સુજલામ સુફલામ કેનાલમાં સરકાર પાણી છોડે તેવી માંગણી. મહીસાગરની વીરપુર ગ્રામ પંચાયતે 36 સફાઈકર્મીને કર્યા છૂટા. કર્મચારીઓએ અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ગુજરાત વાલ્મીકી સમાજે આપ્યું આવેદનપત્ર. સાબરકાંઠા જિલ્લામાં ગુણવત્તા નિયંત્રણ ખેતી વિભાગ દ્વારા તપાસ. બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ. ખરીફ સિઝન પહેલા બિયારણ અને દવાની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ. મેકેઇન ફૂડ કંપની પર આરોપ. પ્રદૂષણ ફેલાવવાનો આરોપ. સ્થાનિકોએ MLA ભરતજી ઠાકોરને રજૂઆત કરી. બેચરાજીના ધારાસભ્યએ પ્રદૂષણ વિભાગને પત્ર પણ પાઠવ્યો. અમદાવાદમાં 16 જૂને ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની વકી. હવામાન વિભાગના મતે કચ્છમાં ચોમાસું મોડું પહોંચી રહ્યું છે.